ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। दृष्टांत वगर सिद्धांत बुद्धि में ठसतो नथी। आ संबंध में अजामिल नो इतिहास कहेवामां आव्यो छे। कहे छे अजामिल अधम हतो, पण भगवान नामनो आश्रय करी कृतार्थ थयो। आम जोईए तो आपणे बधा अजामिल छीए। आ जीव माया में फसायो छे, भोजन में माया छे। केटलाक जीव भोजन में फसायेला होय छे, तेमने अथाणा पापड़ वगर चालतू नथी। रोज अथाणा पापड़ जोईए। काम सुख में माया छे। केटलाकनुं मन काम में फसायेलू छे। काम सुख वारंवार भोगवे छे, पण तेने घृणा आवती नथी। पैसा में माया छे। लाख मळे, बे लाख मळे, चार लाख मळे, પણ એવી ઈચ્છા થતી નથી કે હવે એક પણ પૈસો ન મળે। મનુષ્ય પૈસાનો મોહ છોડી શકતો નથી। એવી જ રીતે સ્થાનમાં માયા હોય છે। કોઈ મકાનમાં બે ચાર વર્ષ રહે તો તે છોડવું ગમતું નથી। જીવ જગતનો અંશ નથી। જીવ કોઈ જીવનો અંશ નથી। જીવ ઈશ્વરનો અંશ છે। તે ઈશ્વર સાથે મળી જાય તે યોગ્ય છે, પણ તે માયા સાથે મળી જાય છે તેથી તે દુઃખી થાય છે। માયામાં જે મળી ગયો છે તે અજામિલ છે। માયા જ્યાં જશો ત્યાં સાથે આવશે। કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે। સંસારમાં માયાના સત્સર્ગમાં આવવું પડે છે। આ સંસાર માયામય છે। માયા વિના કોઈ કામ થતું નથી। માયા વગર કોઈ વ્યવહાર થતો નથી। માયાનો ઉપયોગ કરીએ, પણ આપણે આપણા સ્વરૂપને ન ભૂલીએ। આપણે વૈષ્ણવ છીએ, આપણે શ્રી કૃષ્ણના દાસ છીએ। જે માયાને આધીન બને છે તેને માયા ત્રાસ આપે છે, પણ જે માયાનો વિવેકથી ઉપયોગ કરે છે તેને માયા મદદ કરે છે। જેને લંગોટીની જરૂર છે, મુઠ્ઠી ચણાની જરૂર છે, તેની પાછળ વ્યવહાર છે। અગ્નિ વગર રસોઈ થાય નહીં। અગ્નિ ઉપયોગી છે, પણ મનુષ્ય વિવેકથી તેની સાથે પ્રેમ કરે છે। અગ્નિને કોઈ હાથમાં લેતું નથી, ચીપિયાથી અગ્નિને ઉપાડે છે। માયા અગ્નિ જેવી છે, માયાને પકડવી પડે છે, પણ તેને અગ્નિની જેમ પકડજો, તેને વિવેકરૂપી સાણસીથી પકડજો। વિવેકરૂપી સાણસીથી માયાનો ઉપયોગ કરવાનો છે। વિવેક એટલે હું પરમાત્માનો દાસ છું એમ માનવું। માયા ખરાબ નથી। જીવ માયાનો દોષ બને છે તો માયા તેને મારે છે, રડાવે છે। માયા આપણી પાછળ પડે છે, તેનાથી બચવાનું છે, અને ઈશ્વર પાછળ પડવાની શરૂઆત આપણે કરવાની છે। ઈશ્વર પાછળ પડીશું એટલે માયા દૂર જશે। માયાને સ્પર્શ કરતાં બહુ સાવધાન રહેવું જોઈશે। સંસારમાં રહીને માયાનો ત્યાગ કરવો તો અશક્ય લાગે છે। કનક અને કાંતા એ માયાના સ્વરૂપો છે। એ બે વસ્તુમાં તમારું મન ન જાય તેવો નિશ્ચય કરવો પડશે। શરીરથી પાપ કરીશું તો સજા થશે, અને મનથી પાપ કરીશું તો તેની પણ સજા થશે। કનક અને કાંતા એ બે વસ્તુમાં માયા રાખેલી છે। આ બેમાંથી જેનું મન હટી જાય તેનું મન માયામાંથી પણ હટી જવાનું। અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો। એ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો। અજામિલ શબ્દનો અર્થ જોઈએ તો ખ્યાલ આવે કે અજા એટલે માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ। અજામિલ અનેક પ્રકારના પાપો કરી ગુજરાન ચલાવે છે। આ અજામિલ પહેલાં તો મંત્રવેત્તા, પવિત્ર અને સદાચારી હતો। 20 વર્ષનો હતો ત્યાં સુધી તે સંધ્યા ગાયત્રી પણ કરતો હતો। એકવાર જંગલમાં તે દુર્વા તુલસી લેવા ગયો હતો। રસ્તામાં એક શુદ્રને વૈશ્યા સાથે કામ ક્રીડા કરતું જોયું। વૈશ્યાની સાડી ખસી ગઈ હતી। તેનું સ્વરૂપ જોતા અજામિલ કામાંધ થયો, અજામિલ કામવશ થયો।
વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડવા લાગ્યું. અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો, તે સંધ્યા ગાયત્રી કરતો હતો. એકવાર વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું તો આપણે સૌ દર રવિવારે ફિલ્મ જોવા જઈએ ત્યારે મનનું શું થતું હશે? ઘણાનો નિયમ હોય છે કે દર રવિવારે ફિલ્મ જોવી, બાળકોને સાથે લઈ જઈને જોવી, એટલે આપણું તો બગડે પણ એનું ભેગા ભેગું બગડે. આ બધા જ મનોરંજનના સાધનો એ મર્યાદામાં યોગ્ય છે, નહીં તો આપણી હાલત પણ અજામિલ જેવી થઈ શકે છે. હરિ ઓમ. Thank you.